ભારતની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે। મંગળવારે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર 16 જ યુવા આ પરીક્ષા પાસ કરી શક્યા છે। આ 16માંથી એક યુવાન છે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલનો પુત્ર મયુર પરમાર। મયુરે યુપીએસસીમાં દેશમાં 823મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે। મયુર પરમારના પિતા સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને પોલીસ વેનના ઇન્ચાર્જ છે। હાલ દીકરાની સફળતાને પગલે પિતાની છાતી પણ ફૂલી ગઈ છે। સુરતમાં એકમાત્ર યુવાને યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મયુર પરમારે આઈએએસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને યુપીએસસી પાસ થવાના રહસ્ય પણ જણાવ્યા હતા। સાંભળો યુપીએસસીમાં પાસ થનાર મયુર પરમારને। મારું નામ મયુર પરમાર છે અને યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન 2022માં મેં 823મો રેન્ક હાંસલ કર્યો છે। જો કે મારું મુખ્ય ધ્યેય જે છે તે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનું છે અને ક્યાંક ને ક્યાંક ઓપ્શનલ વીક રહેવાના કારણે આ પરિણામ રેન્ક મળ્યો છે, પરંતુ આગામી સમયમાં મને વિશ્વાસ છે કે હું સારો રેન્ક પ્રાપ્ત કરી લઈશ। શરૂઆતમાં ડેફિનેટલી હાર્ડવર્ક કર્યું અને ડેફિનેટલી બધા જ વિદ્યાર્થીઓ હાર્ડવર્ક કરતા હોય, પરંતુ આ એક્ઝામમાં સ્માર્ટવર્કની હાર્ડવર્ક મિક્સચર વધારે જરૂર હોય। પરઝર્વરન્સ, સતત લગન, વધારે વાંચવા કરતાં કન્ટિન્યુઅસ વાંચન અને ધૈર્યની વધારે જરૂરિયાત હોય। પ્લસ યુપીએસસી શું માંગે છે, એ કઈ પ્રકારના ક્વેશ્ચન માંગે છે, મેઇન્સ સંદર્ભે ડાયરેક્ટ સિલેબસમાંથી ક્વેશ્ચન પૂછે છે, એ બધી વાતમાં ધ્યાન રાખીને સ્માર્ટ સ્ટડી કરી હતી, એના કારણે આ રેન્ક મળ્યો છે મને। ડેફિનેટલી મારો તો મુખ્ય ગોલ આઈએએસ છે, જેમાં મને આશા છે કે હું એમાં દ્રઢતાથી હું મારી મહેનત આગળ વધારીશ અને પાસ કરીશ, જેથી મને વિવિધ ક્ષેત્રમાં મારી સક્ષમતાનો ઉપયોગ કરવાનો મને મોકો મળે અને અન્યથા પણ મને હાલમાં જે પણ સર્વિસ મળશે એમાં હું મારી સક્ષમતાનો પૂરો ઉપયોગ કરીશ। હું મુખ્ય શ્રેય ડેફિનેટલી આમાં મારું માધ્યમિક એજ્યુકેશન સારું આપ્યું સારી સ્કૂલમાં ફાધરે, પ્લસ એનઆઈટીમાં એડમિશન મેળવ્યું, પ્લસ આ તૈયારીના ચરણમાં પણ આર્થિક સંદર્ભે મારા ફાધરનો સપોર્ટ રહ્યો હતો। ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એ સપોર્ટ જ છે કે જેના કારણે હું અત્યાર સુધી આ 25-26 એજ સુધી પણ આ તૈયારી ચાલુ રાખી શક્યો, તો હું ડેફિનેટલી મારા ફાધરને શ્રેય આપીશ।